नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय गणित प्रकरण 9 समय संख्या जेनो भाग 3 आज आपणे शीखवा जई रह्या छीए। आपणे आगळना भागनी अंदर जोयुं समय संख्याओ विषे समान समय संख्याओ मेळवानी प्रक्रिया जोई, पछी संख्या रेखा विषे माहिती मेळवी, उतरतो क्रम चढ़तो क्रम एना विषे माहिती मेळवी। आजे आपणे जे शीखवा जई रह्या छीए ए बे समय संख्याओ वच्चे सरवाळो अने बादबाकी करवानी जे क्रिया छे एना विषे जानकारी मेळवीए छीए। तो आपणे छठ्ठा धोरणनी अंदर समय संख्या एटले के अपूर्णांकना सरवाळा बादबाकी शीखी गया छे। बस एना जेवुं ज आजे आपणे क्रिया करवानी छे। समय संख्यानी अंदर ध्यान एटलुं राखवानुं छे मात्र चिन्होनुं। तो आपणे आजे जोईए समय संख्याना सरवाळा। तो सौ प्रथम आपणे अहीं एक उदाहरण लीधुं छे कि माइनस एक पंचमांश वत्ता माइनस बे पंचमांश। समय संख्यानो सरवाळो करीए त्यारे ध्यान ए बाबतनुं राखवानुं छे कि जे बे संख्याओनो सरवाळो करीए छीए एनो छेद समान होवो जोईए। तो अहीं आपणे जोईए कि माइनस एक पंचमांश वत्ता माइनस बे पंचमांश जे छे एना छेद सरखा छे। तो हा, बंनेना छेद समान छे, बंनेना छेदमां पांच पांच आपेला छे। जो छेद समान होय तो अंशनो सरवाळो बादबाकी करवानी रहेशे, एना माटे कोई बीजी प्रक्रिया करवानी छे नहीं। तो अहीं आपणे प्रक्रिया करिए तो माइनस एक पंचमांश वत्ता माइनस बे पंचमांश, बंनेना छेद सरखा छे तो बंनेने आपणे अंशनो सरवाळो बादबाकी करीशुं। माइनस एक वत्ता माइनस बे भाग्या पांच। हवे बंनेना अंशनी अंदर माइनस प्लस माइनस, तो आने थोड़ूक आपणे ऊंडाणपूर्वक समझिए। तमने ज्यारे आपणे आगळनुं प्रकरण शीखवाड्युं हतुं एनी अंदर चिन्हों विषे माहिती तमने आपी हती। तो अहीं आपणे लखीशुं माइनस एक अने प्लस माइनस माइनस थशे एटले माइनस बे, हवे भाग्या पांच। अने माइनस माइनस एटले शुं थाय? तो सरवाळाने बादबाकी माटे बंने संख्याओ माइनस होय तो माइनस माइनस प्लस थाय, એટલે કે સરવાળાની ક્રિયા કરવી પડે। તો અહીંયા એક વત્તા બે એટલે થશે ત્રણ, અને બંનેમાંથી જે મોટી સંખ્યા હોય એનું ચિહ્ન મૂકવાનું, એટલે બંનેમાંથી મોટું છે બે, બેનું ચિહ્ન છે માઇનસ, તો જવાબ આવશે માઇનસ ત્રણ પંચમાંશ। તો આ બહુ સરળ ક્રિયા છે, માત્ર ચિહ્નો બાબતે આપણે ધ્યાન રાખવાનું હોય છે। એના જેવું જ એક બીજું ઉદાહરણ લઈએ, પણ ત્રણ સમય સંખ્યાનો સરવાળો હોય બરાબર। આ દાખલા એટલા માટે શીખીએ છીએ કે આવા વ્યવહારિક દાખલા પણ આપણે આગળ ગણી ચૂક્યા છીએ અને આગળ આના સિવાય પણ પૂછાઈ શકે છે। તો આપણે લઈએ માઇનસ ત્રણ તેરાંશ પ્લસ માઇનસ બે તેરાંશ પ્લસ માઇનસ પાંચ તેરાંશ। ત્રણેય સંખ્યાઓના છેદ સરખા છે, તો આપણે એક જ છેદમાં લખી શકીએ કે તેર છેદમાં લખી દેવાના, ઉપર થશે માઇનસ ત્રણ વત્તા માઇનસ બે વત્તા માઇનસ પાંચ। ત્યારબાદ કાઉન્સ છોડવાની પ્રક્રિયા કરવાની, તો થશે માઇનસ ત્રણ એમના એમ જ રહેશે, અહીંયા થશે પ્લસ અને માઇનસ છે, અને એ પ્લસ અને માઇનસ જે બે છે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એટલે આપણે કહી શકીએ પ્લસ માઇનસ માઇનસ બે। અહીંયા પણ એવું છે પ્લસ માઇનસ, પ્લસ માઇનસ થશે માઇનસ પાંચ ભાગ્યા તેર। આગળ હવે વારાફરતી ક્રિયા કરવાની છે, પહેલા પદનો સરવાળો બાદબાકી બીજા પદ સાથે, બીજા પદનો ત્રીજા પદ સાથે। તો માઇનસ ત્રણ અને માઇનસ બે એટલે માઇનસ માઇનસ થશે પ્લસ, પ્લસ એટલે સરવાળાની ક્રિયા કરવી। તો અહીંયા ત્રણ અને બેનો સરવાળો કેટલો થાય? તો પાંચ થાય। બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો ત્રણ છે। ત્રણનું ચિહ્ન કયું છે? ઋણ છે, તો અહીંયા આપણે લખીશું આગળ માઇનસ, અને આ માઇનસ પાંચ તો એમના એમ લખવાના જ છે ભાગ્યા તેર। આગળ ફરીથી ક્રિયા કરીએ, માઇનસ માઇનસ ફરીથી પ્લસ થશે, પ્લસ એટલે સરવાળો કરવો, તો પાંચ અને પાંચ દસ, બંનેમાંથી મોટી સંખ્યાઓ બંને સરખી જ છે એટલે કોઈ પણ એક સંખ્યાનું આપણે ચિહ્ન લઈ શકીએ, માઇનસ દસ ભાગ્યા તેર। તો આ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ। આ બહુ સરળ ક્રિયા છે જે આપણે છઠ્ઠા ધોરણની અંદર શીખી ગયા છીએ કે સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવા। પણ હવે આપણે જે શીખવાના છીએ, અસમાન છેદ હોય, છેદ સરખા ન હોય તો કઈ ક્રિયા કરવી? તો આપણે ધ્યાન આપીશું, માઇનસ પાંચ ષષ્ઠમાંશ
વત્તા માઇનસ સાત અષ્ટમાંશ. હવે છ અને આઠ બંને અલગ અલગ છેદ છે, બંને સમય સંખ્યાના છેદ અલગ હોય તો આપણે આગળ પણ કહ્યું છે, તમે જે ઉતરતો ક્રમ ચડતો ક્રમ બે સંખ્યાઓની સરખામણી એમાં શીખ્યા છો કે બંને સમય સંખ્યાના છેદ અસમાન હોય તો એનો લસા લેવો પડે. તો આપણે છ અને આઠનો લસા લેવો પડશે. તો આપણે સમજી શકીએ કે એવો કયો અવયવી છે કે જે છ અને આઠની અંદર સૌ પ્રથમ આવે છે. તો આપણે જોઈ શકીએ કે આઠ એક આઠ, આઠ દો સોળ, તો સોળ છના ઘડિયામાં આવે, ના આવે આઠ તરી ચોવીસ, તો ચોવીસ આવે છે, આઠના ઘડિયામાં પણ આવે છે, છના ઘડિયામાં પણ આવે છે, છ ચોક ચોવીસ, આઠ તરી ચોવીસ. તો અહીંયા આપણો લસા થશે ચોવીસ, લ સા અ બરાબર ચોવીસ. તો બંનેના છેદ સમાન કરવા માટે લસા લેવો પડે, જે લસા આપણને મળ્યો છે ચોવીસ. તો અહીંયા માઇનસ પાંચ ભાગ્યા છ બરાબર, એની જગ્યાએ આપણે ચોવીસ લાવવા છે છેદમાં, તો છને કેટલા વડે ગુણવા પડે, તો છ ચોક ચોવીસ બરાબર. તો ઉપર નીચે બંને ચાર ચાર વડે ગુણીશું. હવે બીજું પદ વત્તા માઇનસ સાત અષ્ટમાંશ, આઠને કેટલા વડે ગુણીએ તો ચોવીસ થાય, તો આઠ તરી ચોવીસ. તો અંશ અને છેદ બંનેમાં ત્રણ ત્રણ વડે ગુણાકાર કરીશું. આગળ હવે પહેલાં ગુણાકારની ક્રિયા કરી દઈએ અને બંનેના છેદ સરખા કરી લઈએ. હવે ગુણાકારની અંદર ધ્યાન રાખવાનું કે જ્યારે બે સંખ્યાનો ગુણાકાર કરીએ અને બંનેમાંથી કોઈ પણ એક સંખ્યા ઋણ હોય તો જવાબ હંમેશા આપણને ઋણ મળે છે. તો અહીંયા માઇનસ પાંચ ગુણ્યા ચાર, માઇનસ પાંચ છે, ચાર એ ધન છે બરાબર, અને બંનેનો ગુણાકાર હંમેશા ઋણ મળે, એટલે પાંચ ચોક વીસ, પણ કેવા માઇનસ, ભાગ્યા છ ચોક ચોવીસ. ત્યારબાદ વત્તા સાત તરી એકવીસ, પણ કેવા, તો માઇનસ, ભાગ્યા આઠ તરી ચોવીસ. હવે બંનેનો આપણને સમાન છેદ મળી ગયો છે. છેદ સમાન મળી જાય તો બંનેના અંશનો સરવાળો બાદબાકી કરવાનો રહેશે બરાબર. હવે આગળ તો અહીંયા વધશે માઇનસ વીસ પ્લસ માઇનસ માઇનસ એકવીસ ભાગ્યા ચોવીસ. હવે માઇનસ માઇનસ શું થશે, તો આપણને બધાને ખબર છે માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે સરવાળાની ક્રિયા કરવી પડે. તો વીસ વત્તા એકવીસ એટલે થશે એકતાલીસ. બંનેમાંથી મોટી સંખ્યા હોય એનું ચિહ્ન મૂકી દેવાનું બરાબર. તો માઇનસ ભાગ્યા ચોવીસ, તો આ આપણો જવાબ છે. આગળ જોઈએ, એના જેવો જ એક બીજો દાખલો છે સરવાળા માટે. માઇનસ સાત અષ્ટમાંશ વત્તા એક ચતુર્થાંશ, અહીંયા બંને ઋણ સંખ્યાઓ હતી, અહીંયા એક ઋણ છે એક ધન છે, તો પણ ક્રિયા એની જ કરવાની છે. સૌથી પહેલાં બંનેના છેદ સરખા કરવા પડે. તો અહીંયા છેદમાં આઠ છે, અહીંયા છેદમાં ચાર છે, તો આઠ અને ચારનો આપણે લસા લઈશું. તો આપણે જોઈએ કે આઠનો ઘડિયો બોલીએ અને ચારનો ઘડિયો બોલે, બંનેમાં પહેલો અંક કયો સરખો આવે છે, તો આઠ એકા આઠ બરાબર. તો ચારના ઘડિયામાં આઠ ક્યારે આવે, ચાર દુ આઠ, તો બંનેનો લસા કયો થશે આઠ બરાબર. એ સિવાય તમે ડાયરેક્ટ પણ લસા શોધી શકો છો લસાને રીત કરીને, તો લસા અહીંયા થશે આઠ બરાબર. હવે આઠ લસા આવી ગયો તો બંનેનો છેદ છે આઠ કરવાનો છે. તો પહેલી સંખ્યાનો છેદ તો આપણને આઠ આપેલો છે, એટલે આપણે એની અંદર કોઈ ક્રિયા કરીશું નહીં. વત્તા એક ચતુર્થાંશ છે, એના છેદમાં આપણે આઠ લાવવાના છે. છેદમાં ચાર આપેલા છે, ચારને કેટલા વડે ગુણવા પડે, બે વડે. તો ચારને બે વડે ગુણો અંશ અને છેદ બંનેને બરાબર. હવે આગળની ક્રિયા માઇનસ સાત અષ્ટમાંશ વત્તા, ગુણાકાર કરીએ, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, બે એકા બે, બે ચોક આઠ, બંનેના છેદ સરખા થઈ ગયા, તો હા થઈ ગયા. હવે અંશનો સરવાળો બાદ બાકી જે કંઈ થતું હોય આપણે કરવાનું રહેશે. તો આપણે જોઈએ છેદ સરખા, તો બંનેનો છેદ એક જ લખી દેવાનો, માઇનસ સાત વત્તા બે. હવે આપણે જોઈએ કે માઇનસ છે એક, એક સંખ્યા પ્લસ છે, એટલે પ્લસ માઇનસ શું થાય, તો માઇનસ એટલે કે બાદ બાકીની ક્રિયા કરવી પડે. સાતમાંથી બે જાય તો કેટલા વધે, તો પાંચ વધે છે, અને મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ છે, તો આપણો જવાબ રહેશે માઇનસ પાંચ અષ્ટમાંશ. તો બાળમિત્રો આ રીતે આપણે સરવાળાની ક્રિયા કરી શકીએ છીએ. હવે પછી જોઈજો બાદબાકીની ક્રિયા.
तो विद्यार्थी मित्रों आपणे सरवाळा जोया, हवे बाद बाकी। तो अहीं आपणे चार बाद बाकी लखी छे, बराबर, अने चारे ने बराबरथी आपणे शीखीशुं। अहीं पहली बाद बाकी छे बे तृतीयांश ओछा एक द्वितीयांश। तो आपणे क्रिया एनी ए छे सरखी, एनी एज विचारवानुं छे। सौ प्रथम बंनेना छेद सरखा करवा पड़े, अने छेद सरखा करवा माटे लसा लेवो जरूरी छे। तो अहीं छेदमां त्रण छे, अहीं छेदमां बे छे, अने त्रण अने बे नो लसा थाय छे त्रण गुण्या बे छ। आपणे पहेला पण कह्युं छे, ज्यारे एक समय संख्यानो छेद जे छे एकी संख्या होय, एकनो बे की संख्या होय, तो बंनेनो गुणाकार करी दईए तो आपणने एनो लसा मळी जाय छे। त्रण गुण्या बे एटले लसा थशे छ। तो सौ प्रथम एनो लसा लईए, लखीए अहीं लसा बराबर छ। હવે પહેલો જે છે બે તૃતીયાંશ, તો છેદમાં ત્રણની જગ્યાએ છ લાવવા માટે ત્રણને બે વડે ગુણવા પડે, તો અંશ અને છેદને બે વડે ગુણીશું। માઇનસ એક દ્વિતીયાંશ, અહીંયા છેદમાં બે છે તો બેને કેટલા વડે ગુણીએ તો છ થાય, તો બેને ત્રણ વડે, તો અંશ અને છેદને ત્રણ વડે ગુણીએ। તો અહીંયા જે નવ સમી સંખ્યા મળે છે, બે દુ ચાર ભાગ્યા છ ઓછા ત્રણ ભાગ્યા છ, બંનેના છેદ સરખા થઈ ગયા છે, તો અંશનો સરવાળો બાદ બાકી। તો બંનેના છેદ સરખા છે, અંશની બાદ બાકી, ચાર માઇનસ ત્રણ બરાબર જવાબ આવશે એક ભાગ્યા છ। તો ધ્યાન રાખવાનું, ક્રિયા એની એક છે, સરવાળાનું જેમ કરીએ છીએ એ રીતે, માત્ર બાદ બાકી કરવાની છે। બીજું એક ઉદાહરણ લઈએ, અહીંયા આપણને આપેલું છે ત્રણ ચતુર્થાંશ ઓછા સાત બારાંશ, બરાબર। તો અહીંયા બંનેના છેદ સરખા છે તો નથી, છેદ સરખા કરવા પડે। અહીંયા ચાર છે, અહીંયા બાર છે, ચાર અને બારનો આપણે લસા લઈશું, તો અહીંયા મોટી સંખ્યા બાર છે, તો બારનો ઘડિયો બોલો, તો બાર એકા બાર। એ જ રીતે ચારના ઘડિયામાં શું બાર આવે છે, તો હા ચાર તરી બાર, તો બંનેનો લસા શું થશે બાર। તો લસા બરાબર બાર થયો, બરાબર। તો પહેલું પદ જે છે ત્રણ ચતુર્થાંશ બરાબર, એના છેદમાં બાર લાવવાના છે, છેદમાં ચાર છે, તો ચારને કેટલા વડે ગુણવા પડે, તો ચારને ત્રણ વડે ગુણીએ તો બાર થાય, તો અંશ અને છેદને ત્રણ વડે ગુણવા। ત્યારબાદ માઇનસ સાત બારાંશ, એમને એમ જ રાખીશું, કેમ, તો એના છેદમાં પહેલાથી જ આપણને બાર આપેલા છે, એટલે એનો લસા આપણે ગોઠવવાની જરૂર છે નહીં। તો આગળ અંશનો ગુણાકાર ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ, અને છેદનો ગુણાકાર ચાર તરી બાર ઓછા સાત બારાંશ, તો બંનેનો છેદ સરખો થઈ ગયો, અંશનો સરવાળો બાદ બાકી કરીશું, તો નવ ઓછા સાત ભાગ્યા બાર, નવમાંથી સાત બાદ કરીએ તો બે વધશે બે ભાગ્યા બાર। હવે આટલા સુધી જવાબ મેળવ્યો, આનાથી એક પદ આગળ પણ આપણે કરી શકીએ છીએ, જો કદાચ આપણે જરૂર હોય તો, ન કરીએ તો પણ ચાલે। અહીંયા બે ભાગ્યા બાર છે, જો બંનેના છેદ ઉડતા હોય તો અવયવ પડીને આપણે ઉડાડી શકીએ છીએ, બરાબર। તો બે અને બાર એનું પ્રમાણિક સ્વરૂપમાં જો લઈ જવું હોય તો બેના અવયવ બે એકા બે થશે, અને બેના અનુરૂપ છના અવયવ બારના અવયવ થશે છ દુ બાર, તો અહીંયા આપણે ઉડાડી શકીએ બે છ બાર, તો જવાબ આવશે ઉપર કંઈ નથી વધતું તો એક લખવાનો, નીચે છ લખવાના, બે બારાંશનો એક એનો સમય સમાન સમય સંખ્યા થશે એક સષ્ટમાંશ। તો આપણે આ જવાબ પણ સાચો છે, અને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ તો એક સષ્ટમાંશ પણ સાચું છે। આગળનો દાખલો છે, હવે અહીંયા આપણને થોડુંક અલગ દેખાય છે, અહીંયા જે તે સમય સંખ્યા હતી પણ અહીંયા આપણને મિશ્ર સંખ્યા દર્શાવેલી છે। તો અહીંયા આપણે લઈએ તો મિશ્ર સંખ્યાને સૌથી પહેલાં અશુદ્ધમાં રૂપાંતરિત કરવી પડશે। અશુદ્ધમાં રૂપાંતર કેવી રીતે કરવી, તો છેદનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરવાનો, જે જવાબ આવે છે એને અંશમાં ઉમેરવાના રહેશે, તો ત્રણ દુ છ, છ વત્તા બે એટલે આઠ, તો માઇનસ આઠ તૃતીયાંશ। બાજુની જો ક્રિયા છે એમાં ચિહ્ન લખી દઈએ, માઇનસ ત્રણ દુ છ વત્તા એક એટલે સાત દ્વિતીયાંશ। કેવી રીતે કરવું યાદ રાખજો, ચિહ્નને ધ્યાનમાં લીધા વગર જે મિશ્ર સંખ્યા આપેલી છે એના છેદને પૂર્ણાંક સાથે ગુણવાનો, એટલે ત્રણ ગુણ્યા બે એટલે છ થશે, છમાં અંશ ઉમેરવાનો,
छमा बे उमरी के आठ ए रीते बाजू में बे गुण्या त्रण ए वत्ता अंश में आपेलो एक एले सात। तो आटला सुधी अपने खबर पड़ गई। हवे जुए बने छेद सरखा है तो ना एक माइनस आठ तृतीयांश नो छेद त्रण है माइनस सात द्वितीयांश नो छेद बे है। हवे बने छेद सरखा करवा पड़े। आपणे कह्युं कि छेद सरखा करवा होय लसा लेवो जरूरी है तो बने लसा थशे त्रण अने बे नो छ। तो लसा बराबर छ। तो अहीं माइनस आठ तृतीयांश छे त्रण ने जगह आपणे छ लावा छे। त्रण ने केटला वडे गुणी शकाय तो बे वडे अंश अने छेद ने बे वडे गुणवा ओछा सात द्वितीयांश जे छे एने बे नी जगह छ लावा छे तो त्रण वडे गुणवाना रहेशे अंश अने छेद में बराबर। आगळ क्रिया करिए आठ दू सोळ। पण आपणे पहेला कह्युं कि जो बे संख्यामांथी एक संख्या ऋण होय तो जवाब शुं आवशे ऋण आवशे तो माइनस सोळ भाग्या छ। अहीं पण ए ज रीते सात तरी एकवीस तो माइनस एकवीस भाग्या छ। बंनेना छेद सरखा थई गया तो अंशनो सरवाळो बाद बाकी करीशुं तो माइनस सोळ ओछा एकवीस। हवे माइनस माइनस प्लस सरवाळो करवानो छ ने एक सात बे ने एक त्रण અને બંનેમાંથી મોટી સંખ્યા એકવીસ છે જેનું ચિહ્ન માઇનસ છે તો માઇનસ સાડત્રીસ ભાગ્યા છ। હવે અહીંયા આપણે શરૂઆત મિશ્ર સંખ્યાથી કરી તો અંત પણ મિશ્ર સંખ્યા સુધી લઈશું તો છનો ઘડિયો બોલવાનો। માઇનસ સાડત્રીસ ભાગ્યા છ ને મિશ્ર સંખ્યામાં રૂપાંતરિત કરવા હોય તો છનો ઘડિયો બોલે સાડત્રીસ આવે ત્યાં સુધી। તો છ એકા છ, છ દૂ બાર, છ તરી અઢાર, છ ચોક ચોવીસ, છ પંચા ત્રીસ, છ છ છત્રીસ, છ સિત્યા બેતાલીસ વધી જાય છે તો છ છ છત્રીસ। તો પહેલાં લખવાનું છ પૂર્ણાંક, છ પૂર્ણાંક છ છ છત્રીસ, છત્રીસમાં કેટલા ઉમેરીએ તો સાડત્રીસ થાય તો એક બરાબર અને ચિહ્ન માઇનસ હતું તો આગળ માઇનસ કરી દઈશું। તો આ રીતે આપણે બાદબાકી કરી શકીએ છીએ મિશ્ર સંખ્યાની બરાબર। એના જેવો બીજો દાખલો લઈએ છીએ। બસ એ જ ક્રિયા કરવાની છે। બંનેને સૌથી પહેલાં અશુદ્ધમાં રૂપાંતરિત કરીશું। દસ દું વીસ વત્તા એક એટલે એકવીસ દશાંશ। સંખ્યા માઇનસ છે એટલે લખી દેવાનું માઇનસ ચાર એકા ચાર વત્તા ત્રણ એટલે સાત તો ઉપર લખો સાત ચતુર્થાંશ। બંનેના છેદ સરખા કરવા પડે। મોટી સંખ્યા દસ છે તો દસ એકા દસ, ચારના ઘડિયામાં દસ આવશે નથી આવતા, ચલો દસ દુ વીસ, ચારના ઘડિયામાં વીસ આવે છે, હા આવે છે, ચાર પંચા વીસ તો બંનેનો લસા થશે વીસ। તો અહીંયા લખીશું લસા બરાબર વીસ બરાબર। તો માઇનસ એકવીસ ભાગ્યા દસ બરાબર, દસની જગ્યાએ વીસ લાવવા છે તો બંનેને ઉપર નીચે બે વડે ગુણી દેવાના ઓછા સાત ચતુર્થાંશ, ચારની જગ્યાએ વીસ કરવા છે તો કેટલા વડે ગુણવા પડે પાંચ વડે, સરસ, તો પાંચ વડે ગુણવાના ઉપર અને નીચે। હવે ગુણાકાર કરીશું, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, આ બાજુનો પહેલાં। તો એકવીસ દુ બેતાલીસ માઇનસ ભાગ્યા દસ દૂ વીસ ઓછા સાત પંચા પાંત્રીસ ભાગ્યા ચાર પંચા વીસ। ચલો બંનેના છેદ સરખા થઈ ગયા છે તો સળંગ એક જ છેદ આપણે લખી દઈએ અને ઉપર લખીએ માઇનસ બેતાલીસ માઇનસ પાંત્રીસ, બંને માઇનસ છે તો માઇનસ માઇનસ શું થાય, સરસ પ્લસ થાય, પ્લસ થાય એટલે સરવાળાની ક્રિયા કરવાની રહેશે। સરવાળો કરીએ બે વત્તા પાંચ એટલે સાત, ચાર વત્તા ત્રણ એટલે સાત, તો માઇનસ સિત્તોતેર, કારણ કે મોટી સંખ્યા માઇનસ છે, માઇનસ સિત્તોતેર ભાગ્યા વીસ, અને માઇનસ સિત્તોતેર ભાગ્યા વીસ છે અને આપણે જો ફેરવી જઈએ તો મિશ્રની અંદર ફેરવવા માટે વીસનો ઘડિયો વીસ તરી સાઠ બરાબર, વીસ ચોક એંસી થઈ જાય એટલે વીસ તરી સાઠ, અને સાઠમાં કેટલા ઉમેરીએ તો સિત્તોતેર થાય તો સત્તર, તો અહીંયા લખીએ વીસ તરી સાઠ સત્તર, તો આપણો અપૂર્ણાંક કયો મળ્યો માઇનસ ત્રણ પૂર્ણાંક સત્તર વીસાંશ। તો આ રીતે આપણે બાદબાકી કરી શકીએ છીએ અને આ રીતે સમય સંખ્યાનો સરવાળા બાદબાકી કરી શકાય છે।